નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સાયકોલોજી એમસીક્યુઝ કરાવી રહ્યા છીએ તો તેમાં આગળ આપણે પ્રશ્નોતરી કરીશું હવે મિત્રો અહીંયા તમારું જે ટોપિક ચાલી રહ્યો છે તે આપણો છે શીખવાની પ્રક્રિયા ઓકે તો સૌથી પહેલા વિનંતી છે કે વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી તેને વધુમાં વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો અને જો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે તેની નોટિફિકેશન તમને સમયસર મળી રહે તો ચાલો મિત્રો જોઈએ આજના પ્રશ્નો પ્રશ્ન નંબર પચાસ છે રેસકોરલા વેગનર વેગનરના શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંત અનુસાર અભિસંધાન સ્થાપિત થવા માટે શું જરૂરી છે તો રેસ કોરલા અને વેગેનરનું જે શાસ્ત્રીય અભિસંધાનનું સિદ્ધાંત છે

શકશો આવું કોના સિદ્ધાંત અનુસાર છે રેસ્કોરલા અને વેગનરના શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંત અનુસાર ઓકે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકાવન છે પ્રશ્ન નંબર એકાવન છે કે મિશ્રિત અભિસંધા અભિસંધિત ઉદ્દીપકમાંનું પ્રબળ ઉદ્દીપક નબળા ઉદ્દીપકને એ રીતે ઢાંકી દે છે કે અભિસંધાન પ્રબળ ઉદ્દીપક સાથે જ સ્થાપિત થાય છે તે ઘટનાને શું કહે છે હવે જો મિત્રો અહીંયા મિશ્રિત અભિસંધાન ની વાત કરવામાં આવી રહી છે ઓકે તો મિશ્રિત અભિસંધિત ઉદ્દીપક જે છે

તો અહીંયા તમારો જવાબ આવશે અધિછાયાંકન શું થશે અધિછાયાંકન ઓવર ઓવર તો આ જે અધિછાયાંકન છે તેમાં શું થશે પ્રબળ હશે તે શું કરશે નબળા ઉદ્દીપકને ઢાંકી દેશે માની લો કે આ નબળું ઉદ્દીપક છે ઓકે તો પ્રબળ ઉદ્દીપક શું કરશે આ નબળા ઉદ્દીપકને ઢાંકી દેશે અને અભિસંધાન જે છે એ કોની સાથે થશે પ્રબળ ઉદીપક સાથે થઈ જશે

નથી તે ઘટનાને શું છે પહેલા આપણે જે અભિસંધિત ઉદ્દીપક છે ઓકે એની સાથે અભિસંધાન થઈ ગયું છે જેમ કે ઘંટડી અને આપણે ખોરાક ઘંટડી અને અમ ખોરાકને સાથે આપ્યું કે તો ઘંટડીનું ત્યાં શું થઈ ગયું અભિસંધાન થઈ ગયું ખોરાક સાથે એટલે કે લાળ ઝરવાની ક્રિયા સાથે શું થઈ ગયું તો અભિસંધાન થઈ થઈ ગયું ગયું હતું આ જે ઘંટડી છે એ પહેલું તું હવે ઘંટડીની સાથે સાથે આપણે શું કરીએ એની અભિસંધાન તો થઈ ગયું લાળ ઝરવાની ક્રિયાનું હવે આપણે શું કરીએ છીએ કે નવું એક ઉદીપક આપણે ઘંટડીની સાથે આપીએ છીએ એટલે કે ઘંટડીની સાથે માની લો કે તમે તેને પ્રકાશ આપો છો ઓકે તો ઘંટડીની સાથે ઘંટડીના અવાજની સાથે પ્રકાશની ને રજૂ કરવામાં આવે છે ત્યારે જે અભિસંધાન થાય છે ત્યારે એ અભિસંધાન આ મિશ્રિત ઉદ્દીપકો સાથે સ્થાપિત થઈ શકતું નથી એટલે કે કૂતરો જે છે માની લો કે કૂતરો છે તો એ પહેલાં ખોરાક જોઈને લાળ લાળ ઝરતી હતી એના મઢામાંથી પછી ઘંટડી અને ખોરાકનું અભિસંધાન થઈ ગયું એટલે ઘંટડીના અવાજથી પણ કૂતરાના મઢામાં લાળ ઝરવા લાગી ઓકે અને હવે શું કરવામાં આવ્યું કે ઘંટડી તો આપણે અભિસંધી અભિ ઘંટડીનું અભિસંધાન તો થઈ ગયું હતું ઓલરેડી अनि ए घंटड़ी साथी आपड़े प्रकास नी साथी आपी दईयें તો ત્યારે કૂતરો લાળ જરવાની ક્રિયા કરશે નહીં ઓકે એટલે કે તેની સાથે તેનું અભિસંધાન થશે નહીં કેમ કેમ કે તેનું અભિસંધાન કોની સાથે થયું હતું ફક્ત ઘંટડી સાથે જ થયું હતું હે તો પહેલાં ઘંટડી સાથે અભિસંધાન થયું પરંતુ એ ઘંટડી સાથે થયેલા અભિસંધાન થયું હતું અને એની સાથે તમે પ્રકાશને આપવાનો પ્રયત્ન કર્યો એટલે કૂતરાને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા તો એકલી ઘંટડીથી જ મારે મને ખોરાક મળતો હતો તો અહીંયા તો પ્રકાશ પણ મૂકવા સાથે આપવામાં આવ્યો છે એટલે તે ત્યાં શું કરશે ત્યાં કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કરશે નહીં તો આવો ત્યાં કોઈ પણ પ્રકારનું અભિસંદન સ્થાપિત થશે નહીં તો આવી ઘટનાને આપણે શું કહીએ છીએ તો આવી ઘટનાને આપણે કહીએ છીએ અવરોધતા એટલે કે અવરોધ ઉત્પન્ન કરે છે બીજું જે નવું દીપક આવ્યું છે જે પ્રકાશ આવ્યો છે એ શું કરે છે અવરોધ ઉત્પન્ન કરે છે ઓકે તો એને કહીએ છીએ અવરોધતા પ્રશ્ન નંબર ત્રેપન જોઈએ ઓકે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રાણીના બચ્ચાઓ વિકાસના સંવેદનશીલ કે કટોકરી કટોકટી ભર્યા સમયગાળામાં માતા પિતા કે તેના જેવા અવેજી રૂપ અવેરુપિપક સાથે સામાજિક આ શક્તિ વિકસિત કરી લે છે ઓકે નીચેનામાંથી એવી કઈ પ્રક્રિયા છે જેમાં પ્રાણીઓના જે બચ્ચાઓ છે એ વિકાસના સંવેદનશીલ કે કટોકટી ભર્યું કોઈ સમયગાળો હોય તેવા સમયમાં તે પોતાના માતા પિતા કે તેના જેવા અવેજી રૂપ દેખાતા તેના માતા પિતા જેવા દેખાતા અવેજી રૂપનો મતલબ એવું થઈ ગયો કે તેમના જેવા દેખાતા અવેજીમાં કોઈ એવા વ્યક્તિઓ હોય એમના એવા ઉદ્દીપક સાથે તેઓ શું કરે છે આ સામાજિક આ શક્તિ વિકસિત કરી લે છે તો તેને આપણે શું કહીશું કઈ પ્રક્રિયામાં આવું કરે છે ઓકે તો અહીંયા તમારો જવાબ આવશે અધ્યંકન સ્વ આવશે અધ્યંકન અહીંયા અધ્યાંકન થાય છે અધ્યંકનની પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયા દરમિયાન પ્રાણીઓ શું કરે છે કે પ્રાણીઓના જે બચ્ચાઓ છે એ શું કરે છે કે કોઈ એવું કટોકટી ભર્યો સમયગાળો આવે છે અથવા વિકાસનું સંવેદનશીલ કોઈ સમયગાળો આવે છે ત્યારે પોતાના માતા પિતા ગેમના જેવા દેખાતા હવે જે રૂપ ઉદ્દીપક સાથે તેઓ શું કરે છે સામાજિક આસક્તિ વિકસિત કરી લેતા હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચોપન છે કે ઉદ્દીપકની વારંવારની ઉપસ્થિતિથી પ્રતિક્રિયામાં થતા ક્રમિક હાસને શું કહે છે વારંવાર ઉદ્દીપક આપણે ઉપસ્થિત કરવામાં આવે છે ઓકે અને વારંવાર ઉદ્દીપકની ઉપસ્થિતિથી પ્રતિક્રિયામાં ક્રમિક રીતે શું થતું જાય છે હાસ થતો જાય છે ઓકે રોજ તમને એક જ જેવું ખાવાનું આપવામાં આવે માની લો કે તમને કોઈ એક વાનગી બહુ જ ભાવે છે હે ને અને તમને વારંવાર રોજે રોજ એની એ વાનગી આપવામાં આવશે ને તો એક સમય એવું આવશે કે તમને વાનગી નહીં ભાવે ભાવે એટલે કે અપસી જશે આપણે આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો અપસી જાય છે ને અમુક વસ્તુ તો વારંવાર રોજે જો તમને એક જ જેવી વસ્તુ આપવામાં આવે તો તેમાં શું થાય છે હાસ થતો જાય છે ઓકે તો અહીંયા પણ એ જ વાત કરીએ કે ઉદ્દીપકની વારંવાર ઉપસ્થિતિ હોય વારંવાર એકનું એક ઉદ્દીપક રજૂ કરવામાં આવે ત્યારે શું થાય છે પ્રતિક્રિયામાં ક્રમિક રીતે તેમાં ઘટાડો થતો જાય છે પ્રતિક્રિયા ઓછી થતી જાય છે તો તેને આપણે શું કહીએ છીએ તો અહીંયા તમારો જવાબ આવશે આદતિકતા શું થશે આદતિકતા એમને આદત પડી ગઈ હે ને ખબર પડી ગઈ ભાઈ રોજ આ જ મળવાનું છે હવે આનાથી કંઈ સારું મળવાનું નથી હે ઘણી વખત ઘણા પુરુષો કહેતા હોય છે હવે બૈરું એવું મળ્યું જ છે તો પછી હવે આનું શું સોલ્યુશન હે ને એને વેઠવું જ પડશે હે ગમે કે ના ગમે અણગમવું હોય તો પણ તેને રાખવું જ પડશે હે ને એને આદત બનાવી દેવી પડશે પણ શરૂઆતમાં એ જ બૈરું સારું લાગતું હોય પણ સમય જતાં શું થાય છે કે એ જ બૈરું તેને કંટાળાજનક લાગવા લાગે હે ને પણ એને તે શું એના પછી તેને ઇન્ટરેસ્ટ નથી રહેતો હતો હે ને તો આ એ જ વસ્તુ છે કે વારંવારની ઉદીપક વારંવારની ઉપસ્થિતિ હોય ત્યારે આપણે શું થાય છે જે રિસ્પોન્સ આપીએ છે રિસ્પોન્સમાં ક્રમિક રીતે શું થતો જાય છે હાસ થતો જાય છે તો તેને આપણે કહીએ છીએ આધત્તિકતા ઓકે ઉપસ્થિતિના કારણે પ્રાણી ક્રિયાશીલતા સીએસ પ્રત્યે એટલી અધિક વધી જાય છે કે સીએસ પ્રત્યે પહેલા કરતા પણ વધુ પ્રતિક્રિયા કરવા લાગે છે યુસીએસ મતલબ તમારું જે અનઅભિસંધિત ઉદ્દીપક છે ઓકે જેમ કે પાવલોના પ્રયોગમાં આપણે ખોરાક જોયો તો ખોરાક કેવો હતો અનઅભિસંધિત હતો જેનું અભિસંધાન થયેલું નહોતું તો અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાકનું ખોરાકના કારણે પ્રાણીની ક્રિયાશીલતા શું થાય છે સીએસ પ્રત્યે પણ વધી જાય છે એટલે કે ઘંટડી અને ખોરાકને સાથે સાથે આપવામાં આવે છે તો તે ખોરાકને તો ખોરાક પ્રત્યે તો પ્રતિક્રિયા કરતું જ હતું હે ને પરંતુ સાથે સાથે તે શું કરવા લાગશે ઘંટડી સાથે પણ વધારે અધિક રીતે તે શું કરતું જશે ક્રિયાશીલ બનતું જશે એટલે કે તેની પ્રતિક્રિયા સીએસ પ્રત્યે પણ વધી જશે સીએસનો મતલબ છે અભિસંધિત ઉદ્દીપક મીન્સ તમારી ઘંટડી એટલે ઘંટડી પ્રત્યે તે વધારે પ્રતિક્રિયા ક્રિયાશીલ બની જશે વધારે ક્રિયાશીલ કેમ કારણ કે એને ખબર પડી ગઈ કે હવે ઘંટડી વાગી છે એટલે ખોરાક મળવાનો છે તો ઉત્તેજિત થઈ જાય હે ને જેમ કે આપણે માની લઈએ કે ક્યાંક આપણે કોઈ મીટિંગમાં ગયા હોય કોઈ ટ્રેનિંગમાં ગયા હોય અને આપણે ટ્રેનિંગ લેતા હોય ત્રણ ચાર કલાક કન્ટિન્યુ આપણે ટ્રેનિંગ લેવા બેઠા હોઈએ અને આપણને ટાઈમ આપેલો હોય કે ભાઈ બાર વાગે તમને જમવાનો ભેલ પડશે અને બાર વાગે તમને જમવા જમવાનું મળશે બરાબરની કકડીને ભૂખ લાગી હોય અને જેવો બેલ પડે ને એવી આપણામાં ક્રિયા વધી જાય કે હા સવારે ખાવા મળી જશે ને તો અહીંયા પણ એવું જ છે કે જ્યારે તમારું અનઅભિસંધિત ઉદ્દીપક છે એટલે કે યુસીએસ છે એની ઉપસ્થિતિ જ્યારે હોય અને એના કારણે જ્યારે તમે સીએસને પણ રજૂ કરતા હોય ત્યારે સીએસ પ્રત્યે પણ પ્રાણી વધવું જતું હોય છે અને સીએસ પ્રત્યે પણ તે પહેલાં કરતા શરૂઆતમાં ઘંટડી ખોરાક પછી ઘંટડી પછી ખોરાક આપવામાં આવતો એ વખતે એની એટલી બધી પ્રતિક્રિયા નહોતી એટલી બધી ક્રિયાશીલતા નહોતી પરંતુ જેમ જેમ બંનેને સાથે રજૂ કરવામાં આવ્યું તેમ તેમ તેની ક્રિયાશીલતા સીએસ પ્રત્યે પણ વધી જાય છે અને એના કારણે

સીએસ યુસીએસ ને વારંવાર સંયોજિત કર્યા વગર જ રજુ કરવાથી પણ પ્રાણી એક વિશેષ પ્રકારની પ્રતિક્રિયા સીએસ પ્રત્યે કરે છે તેને શું કહેવાય છે જ્યારે આપણે સીએસ અને યુસીએસ ને પહેલા આપણે અભિસંધિત કરી દીધું પછી એક સમય એવો પણ આવે છે કે જ્યાં એ બંનેને વારંવાર રજૂ કરવામાં આવતા વારંવાર સાથે રજૂ કરવામાં આવતા નથી ફક્ત તમે સીએસ રજૂ કરો ને તો પણ અ પ્રાણી છે એક વિશેષ પ્રકારની પ્રતિક્રિયા કરી દે છે ઓકે એટલે માત્ર ઘંટડીથી પણ તેના મોઢામાંથી લાળ જરવા લાગે છે તો તેને આપણે શું કહીશું તો અહીંયા તમારો જવાબ આવશે સંવેદીકરણ ઓકે આપણે એ જ વાત કરી આગળ પણ એ એ જ વાત કે કે શું કરે છે બંનેની પહેલા શરૂઆતમાં બંનેને અભિસંધી અભિસંધાન કરવામાં આવ્યું બંનેનું અને એના પછી ફક્ત સીએસ પણ તે પ્રતિક્રિયા કરવા લાગ્યું એટલે એ જ વસ્તુને આપણે સંવેદીકરણ કહીશું ઓકે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સત્તાવન છે સમિશ્રિત બે અભિસંધિત ઉદ્દીપક સાથે પ્રતિક્રિયાનું અભિસંધાન પ્રબળ રીતે સ્થપાઈ ગયા બાદ એટલે કે સ્થાપિત થઈ ગયા બાદ બેમાંથી કોઈ એકને જ રજૂ કરવાથી શિયાળની માત્રામાં ઘણો ઘટાડો થાય છે તે કયા પ્રકારની ઘટના કહેવાય તમે બે ઉદ્દીપકોને સાથે રજૂ કર્યા છે ઓકે બે અભિસંધિત ઉદ્દીપક છે એટલે કે ઘંટડી અને પ્રકાશને સાથે તમે રજૂ કર કર કર્યું ખોરાકની સાથે ઓકે તું બંને સમિશ્રિત થઈ ગયા ઘંટડી અને પ્રકાશ બંને સમિશ્રિત થઈ ગયા હવે આ બે સમિશ્રિત અભિસંધિત ઉદ્દીપક છે એની સાથે આપણે પ્રતિક્રિયાનું અભિસંધાન કરી દીધું લાળ ઝરવાની ક્રિયાનું અભિસંધાન પ્રબળ રીતે સ્થાપિત થઈ ગયું અને ત્યારબાદ આપણે ફક્ત આપણે કાં તો આપણે એને પ્રકાશ આપીએ કાં તો માત્ર ઘંટડી આપીએ ત્યારે જે શિયાળ શિયાળ મતલબ તમારી જે પ્રતિક્રિયા છે અભિસંધિત પ્રતિક્રિયા જે આપણે અભિસંધિત કરી છે ઓકે

ત્યારે શું થશે જે પ્રતિક્રિયા જે થવી જોઈએ એ પ્રતિક્રિયામાં ઘટાડો આપણને જોવા મળે છે ઓકે તો તેને આપણે તે કયા પ્રકારની ઘટના કહેવા છે તો અહીંયા તમારો જવાબ આવશે સમિશ્રિતીકરણ સ્વ આવશે સમિશ્રિતીકરણ ત્યારબાદ જોઈએ પ્રશ્નવર અઠ્ઠાવન સાધનાત્મક અભિસંધાનમાં પ્રબલન પ્રાપ્તિ માટે કોણ નિમિત બને છે સાધનાત્મક જે અભિસંધાન છે ઓકે તો જે સ્કીનરે આપ્યું હતું તો સાધનાત્મક અભિસંધાનમાં પ્રબલન માટે પ્રબલનની પ્રાપ્તિ માટે કોણ નિમિત બનતું હોય છે તો અહીંયા તમારો જવાબ આવશે પ્રતિક્રિયા ઓકે તમે પ્રતિક્રિયા કરો છો તો તમને પ્રબલન મળે છે ઓકે તમારી જે પ્રતિક્રિયા જો સાચી પ્રતિક્રિયા કરો છો તો તમને પ્રબલન મળશે જો તમે ખોટી પ્રતિક્રિયા કરો છો તો તમને પ્રબલન તો મળશે પરંતુ કેવું નકારાત્મક પ્રબલન મળશે ઓકે તો અહીંયા પ્રબલન પ્રાપ્તિ માટે કોણ નિમિત્ત બનશે પ્રતિક્રિયા નિમિત્ત બનશે ઓકે ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર ઓગણસાહીઠ છે ઓકે નીચેનામાંથી કઈ પ્રાયોગિક યોજના સાધનાત્મક અભિસંધાનને દર્શાવે છે તો અહીંયા જુઓ ઉદીપક પ્રતિક્રિયા પ્રબલન પ્રતિક્રિયા પ્ર પ્રતિક્રિયા પ્રબલનકારી ઉદ્દીપક ઉદીપક પ્રબલન અને પ્રતિક્રિયા તો અહીંયા તમારો જવાબ શું આવશે કે પ્રતિક્રિયા અને પ્રબલનકારી ઉદ્દીપક પહેલા પ્રતિક્રિયા કરે છે અને ત્યારબાદ તેને પ્રબલન આપવામાં આવે છે ઓકે તેની સામે પ્રબલન મૂકવામાં આવે છે પ્રબલનકારી ઉદ્દીપક મૂકવામાં આવે છે અને પહેલું શું કરે છે ઉંદર છે ઓકે તો ઉંદરે પ્રતિક્રિયા કરવી પડતી હોય છે ઓકે પોતાને ખોરાક મેળવવા માટે તે શું કરશે આમ તેમ ફાંફા મારશે પ્રતિક્રિયાઓ કરશે અને સાચી જે સ્કિનર પેટીમાં કળ હોય ઓકે તે કળ દબાવી દે તો તેને ખોરાક મળે તો એ કળ દબાવવાની પ્રતિક્રિયા તેને કરવી પડતી હોય છે તો એને આપણે પહેલાં શું કરવી પડે છે પ્રતિક્રિયા કરવી પડે છે અને ત્યારબાદ તેને ઉદીપ પ્રબલન આપવામાં આવતું હોય છે જ્યારે પાવલોના પ્રયોગમાં શું હોય છે પહેલો ખોરાક આપવામાં આવે છે ને ખોરાક જોઈને તે લાળ લાળ ઝરવાની પ્રતિક્રિયા કરે છે ઓકે તો પહેલું ઉદ્દીપક હોય છે ને પછી પ્રતિક્રિયા હોય છે જ્યારે સાધનાત્મક અભિસંધાન એટલે કે સ્કિનરનો જે પ્રયોગ છે તેમાં શું હોય છે પહેલી પ્રતિક્રિયા કરે છે અને ત્યારબાદ તેને પ્રબલનકારી ઉદ્દીપક આપવામાં આવતું હોય છે ઓકે ચાલો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાઠ છે કે શીખેલી સહાયતા અંગેનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો સીખેલી સહાયતા અંગેનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો અહીંયા તમારો જવાબ આવશે સેલિંગમેન અને મેયર ઓકે જેને જેને પ્રયોગો કર્યા છે તમારે યાદ રાખવાનો કોને કયો પ્રયોગ કર્યો હતો તો સેલિંગ મેન અને મેયરે કયો કયો પ્રયોગ કર્યો હતો સાના અંગેનો પ્રયોગ કર્યો હતો તો સેલિંગ મેન અને મેયરે સીખેલી સહાયતા અંગેનો પ્રયોગ કર્યો હતો ત્યારબાદ જોઈએ એકસઠ નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા પ્રકારનું અભિસંધાન થોન્ડાઈકના બિલાડી પરના અને સ્કીનરના ઉંદર અને કબૂતર પરના પ્રયોગ જેવી જ પ્રયોગ યોજના ધરાવે છે તો જુઓ થોંડાઈકે બિલાડી પર પ્રયોગ કર્યો હતો સ્કીનરે ઉંદર અને કબૂતર પર પ્રયોગ કર્યો હતો હવે નીચેનામાંથી કયા પ્રકારનું એવું અભિસંધાન છે જે આ બંનેના અભિસંધાનનું મિશ્ર ગણાતું હોય એટલે કે બંનેના બંને જે પ્રયોગ કર્યો છે એના જેવી જ એમની પ્રયોગ રચના ધરાવે છે તો અહીંયા તમારો જવાબ આવશે અવિવેદનાત્મક ઉપ ઉપગમનાત્મક અભિસ અભિસંધાન અહિયાં બી ઇઝ ધ કરેક્ટ આન્સર અવિવેદનાત્મક ઉપગમનાત્મક અભિસંધાન આ તમારે યાદ રાખવાનું છે કે બાસઠ છે નીચેનામાંથી કયા પ્રકારના સાધનાત્મક અભિસંધાનમાં નિષેધક પ્રબલનનો ઉપયોગ થતો નથી નીચેનામાંથી કયું એવું સાધનાત્મક અભિસંધાન પ્રકાર છે જેમાં આપણે નિષેધક પ્રબલનનો ઉપયોગ કરતા નથી તો અહીંયા તમારો જવાબ આવશે અવિભેદનાત્મક ઉપગમનાત્મક અભિસંધાન આ જે અવિભેદનાત્મક ઉપગમનાત્મક અભિસંધાન છે તેમાં આપણે નિષેધક પ્રબલનનો ઉપયોગ કરતા નથી ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર ત્રેસઠ છે નીચેનામાંથી કયા પ્રકારની પ્રયોગ યોજનામાં પ્રાણી ચોક્કસ સમયમાં સાધનાત્મક પ્રતિક્રિયા ન કરે તો તેને પીડાદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જો કોઈ પણ એવી કઈ પ્રયોગ યોજના છે જેમાં પ્રાણી ચોક્કસ સમયની અંદર સાધનાત્મક પ્રતિક્રિયા નથી કરતું તો તેને પીડાદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જો ઉંદર માની લો કે ઉંદર છે એ કોટ કૂદીને ન જઈ શકે ઓકે તો વાડ કૂદીને ન જઈ વાડ દીવાલની વાડ કૂદી અને ન જાય તો તેને કરંટ આપવામાં આવે ઓકે તો આ જે સ્થિતિ છે એટલે કે કોઈ પણ પ્રાણી છે એ ચોક્કસ સમય મર્યાદામાં જો સાધનાત્મક પ્રતિક્રિયા ન કરે ત્યારે તેને શું કરવામાં આવે છે પીડાદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તો આ કયા પ્રકારની પ્રયોગ યોજનામાં દર્શાવવામાં આવેલું છે તો અહીંયા તમારો જવાબ આવશે અવિભેદનાત્મક પરિહાર તાલીમ અવિભેદનાત્મક પરિહાર તાલીમ ત્યારબાદ જો પ્રશ્ન નંબર ચોસઠ છે પોતાના વડીલોની હાજરીમાં અમુક યુવકો અશ્લીલ શબ્દો કે વાક્યનો પ્રયોગ કરતા નથી પરંતુ પોતાના સમવયસ્કોની વચ્ચે તેનો ઉપયોગ કરે છે એ કેવા પ્રકારની તાલીમનું પરિણામ કહેવાય ઘણી વખત આપણે એવા હોય કે તમે તમારા મિત્રો સાથે બેઠા હોય તો ખુલ્લા મને જે જેમ ફાવે એમ શબ્દો વાપરી શકો હે જેમ કે તમે તમારા મિત્રો બે ચાર પુરુષ મિત્રો બેઠા હોય તો પોતાના મિત્રો સાથે વાત કરતા હોય ત્યારે ગાળો ગાળો બોલીને પણ વાત કરતા હોય પોતાના મિત્રો સાથે હે હસતા હસતા જ્યારે એવી જ રીતે આપણે જ્યારે ઘરમાં વાત કરતા હોય ત્યારે ઘરમાં આપણે એવી ગાળોનો યુઝ કરતા નથી ત્યાં આપણા વડીલો હોય એટલે આપણે બહુ વિચારી વિચારીને બોલતા હોઈએ છીએ ઓકે તો આ કઈ કયા પ્રકારની તાલીમનું પરિણામ કહેવાય તો અહીંયા તમારો જવાબ આવશે વિવેદનાત્મક દંડ તાલીમ કહેવાશે વિવેદનાત્મક દંડ તાલીમ ઓકે અહીંયા ખબર છે કે જો વડીલો સામે કંઈક બોલીશું ઊંચા અવાજે પણ બોલીશું તો વડીલો આપણને

હોય છે તો અહીંયા તમારો મિત્ર જવાબ આવશે વિભેદનાત્મક પલાયન તાલીમ વિવેદનાત્મક પલાયન તાલીમમાં શું હોય છે નિષેધક ઉદ્દીપક હોય છે એટલે કે જેનાથી પલાયનનો મતલબ ભાગી જવું જેનાથી આપણે શું કરીએ છીએ ભાગવાની પ્રવૃત્તિ કરીએ છીએ તો એ છે તમારું વિભેદનાત્મક પલાયન તાલીમ ઓકે ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર છાસઠ છે નીચેનામાંથી કયા પ્રકારની તાલીમ યોજના પ્રયોગશાળામાં વાસ્તવિક રીતે શક્ય નથી એવી કઈ તાલીમ યોજના છે જેમાં આપણે પ્રયોગશાળામાં એને આપણે આ યોજનાનો યુઝ કરી શકતા નથી તો અહીંયા મિત્રો તમારો જવાબ આવશે સી ઇઝ ધ કરેક્ટ આન્સર વિભેદનાત્મક પલાયન ઓકે વિભેદનાત્મક પલાયન જે છે વિભેદનાત્મક પલાયન છે તેમાં આપણે આનો ઉપયોગ આપણે આ પ્રયોગ પ્રયોગશાળામાં આપણે આ તાલીમ યોજનાનો ઉપયોગ કરી શકતા નથી ઓકે પ્રશ્ન નંબર સડસઠ છે નિયત સમય લક્ષી ક્રમમાં પ્રાણી પ્રબલન મળ્યાના તુરંત બાદ પ્રતિક્રિયા નહીં બરાબર કરે છે તથા ફરી જ્યારે પ્રબલન મળવાનો સમય નજીક આવે છે તો પ્રતિક્રિયાના દરમાં વૃદ્ધિ થઈ જાય છે તેને કયા પ્રકારની અસર કહીશું જો નિયત સમયલક્ષી ઉપક્રમ વિશે આપણે ગઈકાલના વિડીયોમાં જોયું હતું હે ને તો એ વિડીયોમાં આપણે સમજાવ્યું કે જ્યાં ફિક્સ સમય હોય કે ભાઈ આટલા જ આપણે તેને પ્રબલન આપવામાં આવશે ઓકે તો આમાં કેવું થાય છે કે એક પ્રબલન એને મળ્યું પ્રાણીને ઓકે માની લો કે અત્યારે આપણે એને પ્રબલન આપી દીધું તો તેના તરત બાદ તે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહીં કરે ઓકે ઓકે પ્રબલન માની લો કે અત્યારે આપણે હાલ આપી દીધું ઓકે પાંચ મિનિટ બાદ જ તેને આપણે દર પાંચ મિનિટ બાદ આપણે તેને શું કરીએ છીએ પ્રબલન આપીએ છીએ તો જેઓ પાંચ મિનિટ પૂરી થવાનો સમય આવશે ત્યારે તે પ્રાણી હશે એ શું કરશે પોતાની એની પ્રતિક્રિયામાં વૃદ્ધિ થઈ જશે પહેલા પ્રબલન આપ્યું પછી એના પછી એની પ્રતિક્રિયા કેવી થઈ ગઈ નિષ્ક્રિય થઈ ગઈ ઓછી થઈ ગઈ પરંતુ જેવો સમય નજીક આવે અને ખબર પડવા લાગી કે હવે હા સમય થઈ ગયો છે મને હવે પ્રબલન મળવાનું છે ત્યારે તે કેવું થઈ જાય છે બહુ ઉત્તેજિત થઈ જાય છે ક્રિયાશીલ થઈ જાય છે ઓકે એટલે કે તેની પ્રતિક્રિયાના દરમાં શું થઈ જાય છે વૃદ્ધિ થઈ જાય છે તો આ કયા પ્રકારની અસર કહેવાશે તો અહીંયા તમારો જવાબ આવશે સ્કોપલિંગ હા સ્કોલો સ્કેલોપિંગ ઇફેક્ટ ઇફેક્ટવાશે કેવાશે સ્કેલોપિંગ ઇફેક્ટ આ તમારે ખાસ યાદ રાખવાનું છે સ્કેલોપિંગ ઇફેક્ટ મને કહેવામાં આવે છે તો સ્કેલોપિંગ ઇફેક્ટમાં શું હશે કે જેમ જેમ સમય નજીક આવશે તેમ તેમ સમય જેવો નજીક આવશે ત્યારે જે પ્રાણી છે એની પ્રતિક્રિયાના દરમાં શું થાય છે વૃદ્ધિ થાય છે તેને જ આપણે કહીએ છીએ સ્કેલોપિંગ ઇફેક્ટ ઓકે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અડસઠ છે નીચેનામાંથી કયા પ્રબલન ઉપક્રમમાં પ્રાણી સાચી પ્રતિક્રિયા કરે કે ન કરે તો પણ તેને પ્રબલન આપવામાં આવે છે ઓકે આપણે આ પણ વાત કરી હતી પ્રાણી સાચી પ્રતિક્રિયા કે ન કરે પરંતુ તેને તેના યોગ્ય સમયે આપણે શું કરીએ છીએ તેને પ્રબલન આપી દેતા હોઈએ છીએ તો આ જે ઇફેક્ટ છે આ અસર છે તેને શું કહીશું ઓટોસેપિંગ શું કહીશું ઓટો સેપિંગ જો મિત્રો તમને આવી રીતે જી સેટમાં ઘણી એ પ્રશ્નો પૂછાય ત્યારે તમને આવા શબ્દો આપી દેતા હોય છે કે ઓટો સેપિંગ એટલે શું સ્કેલોપિંગ ઇફેક્ટ એટલે શું ઓકે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ હવે ઓટો સેપિંગમાં શું થશે પ્રાણી જે પ્રબલન પ્રાણીને આપવામાં આવે છે એ વખતે પ્રાણી કોઈ સાચી પ્રતિક્રિયા કરે કે ન કરે પરંતુ તેનો યોગ્ય સમય થાય એટલે તેને શું કરવામાં આવે છે પ્રબલન આપી દેવામાં આવે છે તો તેને આપણે કહીએ છીએ ઓટો સેપિંગ ઓકે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણ સિત્તેર છે કોના શિક્ષણ સિદ્ધાંતને હાઈપોથીટીકલ ડિડક્ટિવ મેથડ કહેવામાં આવે છે ઓકે તો કોના શિક્ષણના સિદ્ધાંતને આપણે હાઈપોથીટીકલ ડિડક્ટિવ મેથડ કહીએ છીએ તો અહીંયા તમારો જવાબ આવશે હલ હલ છે એમણે હાઈપોથીટીકલ ડિડક્ટિવ મેથડ આપી હતી એમના જે શિક્ષણનો સિદ્ધાંત છે હાલનો જે હલે જે શિક્ષણનો સિદ્ધાંત આપ્યો છે પ્રબલનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો પ્રબલનનો સિદ્ધાંત હલે આપ્યો હતો અને એ જ પ્રબલનના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સ્કિનરે પોતાનો સિદ્ધાંત સાધનાત્મક અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો હતો કે એટલે ઘણી વખત એ પૂછાતું હોય કે પ્રબલનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો તો પ્રબલનનો સિદ્ધાંત હલે આપ્યો હતો કે પરંતુ આ પ્રબલન શબ્દનો ઉપયોગ એટલે કે આ પ્રબલન પર કાર્ય વધુ કર્યું હતું કે સિદ્ધાંત આપ્યો હતો હલે પરંતુ આ પ્રબલનનો ઉપયોગ પોતાના સિદ્ધાંતમાં આ સાધનાત્મક અભિસંધાન અભિસંધાન છે આપણે ક્રિયાત્મક પણ કહીએ એ સિદ્ધાંતમાં તેણે પ્રબલનનો ઉપયોગ કર્યો હતો ઓકે તો હલના શિક્ષણ સિદ્ધાંતને આપણે હાઇપોથેટિકલ ડિડક્ટિવ મેથડ પણ કહીએ છીએ ત્યારબાદ જો પ્રશ્ન નંબર સિત્તેર છે આદત પરિવાર શ્રેણીક્રમ જેને હેબિટ આપણે હેબિટ ફેમિલી હેરેસી હેરેકિકનો ખ્યાલ કોણે આપ્યો હતો ઓકે તો આદત પરિવાર શ્રેણીક્રમનો ખ્યાલ કોણે આપ્યો હતો તો અહીંયા તમારો મિત્ર જવાબ આવશે હલ ઓકે કોણે આપ્યો આપ્યો તો હલે હતો આદત પરિવાર શ્રેણીક્રમમાં એમણે જણાવ્યું હતું કે કોઈ પણ વસ્તુ છે ઓકે તે વારંવાર આપણી સાથે બનતી હોય તો આપણને તેની આદત બની જતી હોય છે ઓકે તો આ આદત પરિવાર શ્રેણીક્રમનો ખ્યાલ કોણે આપ્યો હતો તો હલે આપ્યો હતો આ પણ તમારે યાદ રાખવાનું છે પ્રશ્ન નંબર એકોતેર છે કે પાવલોવના પ્રયોગમાં કૂતરા દ્વારા ઘંટડીના અવાજ પર કે ખોરાક જોઈને કરવામાં આવતું લાળ જરણ નીચેનામાંથી કયા પ્રકારની પ્રતિક્રિયા ગણાશે કૂતરા દ્વારા જે ઘંટડીના અવાજ પર કે ખોરાક જોઈને જે લાળ જરણ કરવામાં આવે છે તે કયા પ્રકારની પ્રતિક્રિયા ગણાય છે તો અહીંયા તમારો જવાબ આવશે રિસ્પોન્સ 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 ઓકે રિસ્પોન્ડ રિસ્પોન્ડેન્ટ રિસ્પોન્સ ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે Respondent. એ પ્રકારની પ્રતિક્રિયા કરવામાં આવે છે એટલે કે ખોરાક જોઈને પણ પ્રતિક્રિયા કરે છે અને ઘટડી જોઈને પણ પ્રતિક્રિયા કરે છે ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર બોતેર છે નીચેનામાંથી મારી કોના શિક્ષણ સિદ્ધાંતમાં વર્તનનું સમગ્ર રીતે એઝ અ હોલ અભ્યાસ કરવા પર ભાર મૂક્યો હતો જે પણ વર્તન કોઈ પણ માણસ કરે છે ઓકે તેનું એ વર્તન સમગ્ર વર્તનનું સમગ્ર રીતે આપણે અભ્યાસ કરવો જોઈએ એવું કોના શિક્ષણ સિદ્ધાંતમાં વાત કરવામાં આવી હતી તો અહીંયા તમારો જવાબ આવશે ટોલમેન ટોલમેને જણાવ્યું હતું ટોલમેનનો જે શિક્ષણનો સિદ્ધાંત છે એમાં જણાવવામાં આવ્યું હતું કે આપણે વર્તનનું સમગ્ર રીતે અભ્યાસ કરવો જોઈએ ઓકે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તોતેર છે ટોલમેનના ઉદ્દેશપૂર્ણ વર્તનવાદમાં કયા પ્રકારના વર્તનની વાત કરવામાં આવી છે ઓકે ટોલમેનનો જે ઉદ્દેશપૂર્ણ વર્તનવાદ છે એમાં કયા પ્રકારના વર્તનની વાત કરવામાં આવી છે તો અહીંયા તમારો જવાબ આવશે મોલર મોલર બિહેવિયર ઓકે શું મોલર બિહેવિયર ઓકે યાદ રાખજો અહીંયા મોલર શબ્દ છે ઓકે મોરલ નહીં અહીંયા મોરલ આપેલું છે અહીંયા મોલર આપેલું છે તો આપણે અહીંયા મોલર બિહેવિયર કરીશું કે મોલર બિહેવિયર મોલર બિહેવિયર પ્રકારના વર્તનની વાત કરવામાં આવી છે પ્રશ્ન નંબર ચુમ્મોતેર છે નીચેમાં નીચેનામાંથી કયું શિક્ષણ બોધાત્મક શિક્ષણ ન કહી શકાય તો કયું શિક્ષણ એવું છે કે જેને આપણે બોધાત્મક શિક્ષણ ન કહી શકીએ તો અહીંયા તમારો જવાબ આવશે પ્રયત્ન અને ભૂલનું શિક્ષણ ઓકે પ્રયત્ન અને ભૂલમાં આપણે કોઈ પણ પ્રકારનું બોધ એટલે કે માનસિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરતા નથી બસ એમનેમ જ આપણે ટ્રાય કરી જઈએ જેમ કે આપણે કોઈ પણ એક્ઝામ છે તો ઘણા લોકો શું કરે રીડિંગ ના કરે ઓકે કોઈ પણ પ્રશ્નોને વિચારે નહીં બસ ટ્રાય આપી જાય ટ્રાયલ આપી જાય ટ્રાયલ આપી જાય એમ વિચારે કે ભાઈ ચાલો જેટલી વાર અસફળ થઈએ છીએ ક્યારેક તો તો સફળ થઈશું ટ્રાય ટ્રાય વિલ બી સક્સેસફુલ એવું માની અને ટ્રાયલો આપી જાય પરંતુ ત્યાં પોતાની બુદ્ધિનો કે બોધાત્મક શક્તિનો ઉપયોગ ન કરે એટલા માટે તેઓ શું થાય છે હંમેશા ઓલરેડી ફેલ જ થતા હોય છે તો અહીંયા આપણે એવું કયા પ્રકારનું શિક્ષણ છે જેમાં બોધાત્મક શિક્ષણ જેને ન કહી શકાય તો પ્રયત્ન અને ભૂલનું શિક્ષણ છે જેને આપણે બોધાત્મક શિક્ષણ ન કહી શકીએ ત્યાં આપણે કોઈ પ્રકારની માનસિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરતા નથી આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા નથી બસ ફક્ત આપણે એ જોતા હોય કે જ્યાં ત્યાંથી ભટકતા ભટકતા આપણને રસ્તો ક્યાંક મળી જાય ઓકે તો આ હતા મિત્રો આજના આપણા પ્રશ્નો આઈ હોપ તમને પ્રશ્નોમાં સમજણ પડી હશે જે પણ પ્રશ્નોમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં જો તમે કમેન્ટ ન કરવા માંગતા હોય તો જી સેટનું સાયકોલોજીનું ગ્રુપ ચાલે છે ટેલિગ્રામ ચેનલ ઉપર તમે ત્યાં જોડાઈ અને મને પર્સનલ મેસેજ કરીને પણ પ્રશ્ન પૂછી શકો છો ગ્રુપમાં પણ તમે પ્રશ્ન પૂછીને મને જવાબ તમારો જાણી શકો છો ઓકે તો મિત્રો આજના માટે આટલું જ અને આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો dna maate atlus thank you so much